જેમાં માવઠું બતાવશે રૌદ્રરૂપ. વધુ આક્રમક બનશે કમોસમી વરસાદ. સૌરાષ્ટ્રમાં ગાજવીજ, પવનની વચ્ચે તીવ્રતા. રાજ્યમાં ચાલી રહેલું માવઠું હવે આક્રમક બની પોતાનું રૌદ્રરૂપ દેખાડી શકે છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે માવઠા દરમિયાન હવે પવન અને ગાજવીજનું પ્રમાણ વધી શકે છે. શનિવારે સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની વરસાદ વરસી શકે છે. આથી લોકોને સાવચેત રહેવું જરૂરી છે. રાજ્યભરમાં હજુ પણ 5 દિવસ માવઠાની આગાહી છે. છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે અડીંગો નાખ્યો છે અને હવે કમોસમી વરસાદ વધુ આક્રમક બનશે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને પવનની તીવ્રતા વધી શકે છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ માવઠું તોફાની બનવાના એંધાણ છે. કચ્છ, જામનગર, રાજકોટમાં માવઠાનો વધુ અસરની સંભાવના વ્યક્ત કરાઈ છે. બેસિકલી દેખા જાય નોર્થ પાર્ટ્સ મેં, લાઈક કચ્છ, જામનગર, રાજકોટ, ઉસી એરિયા મેં, સૌરાષ્ટ્ર મેં જ્યાદા હોગા, મતલબ થંડરસ્ટોર્મ કી ચાન્સીસ હૈ, ઓર ઉત્તર ગુજરાત મેં ડે ટુ મેં હાઈએસ્ટ એક્સપેક્ટેડ હૈ, ડે ટુ મેં સ્કેટર્ડ ભી એક્સપેક્ટ ડિસ્ટ્રીબ્યુશન જો હૈ જ્યાદા હોગા, બિકોઝ ડબલ્યુ ડી કા એક સાઇસર હૈ સાઉથ પાકિસ્તાન જોઇન્ટ રીજન મેં, વો ભી આજ ઓર કલ વહી પર રહેને વાલા હૈ. હાલ 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને 1 મેથી વધુ 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, એટલે ખેડૂતોને લાંબા સમય સુધી માવઠું સહન કરવું પડી શકે છે. દક્ષિણ પાકિસ્તાન પર રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ ખાબકી શકે છે. 2 દિવસ સુધી તેની અસર રહેશે. આ પછી 3જા દિવસથી વધુ 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે પણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ છે.